વિરામ બાદ આગળ વાત કરીએ પાલિતાણાની. પાલિતાણા નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. પાલિતાણાના સાંઠકાખરા ગામે રહેતા રેવતસિંહ ગોયલને પોલીસ દ્વારા માર મારવામાં આવતા આવેદન પત્ર આપવામાં આવ્યું. બે દિવસ પહેલા રેવતસિંહ ગોયલ તેની વાડીએથી મજૂરોને મૂકવા જઈને પરત આવતા પાંચપીપરા નજીક પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ દ્વારા રેવતસિંહને ઊભા રાખી પૂછપરછ બાદ તેને પોલીસ કર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવેલ તેવું ભોગબંધના રેવતસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ સારવાર માટે સિટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પાલિતાણા ખાતે આવી આજરોજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આ પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડાને પણ લેખિત અરજી કરી કાર્યવાહી કરવા ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં ભોગ બનનારના પરિવારજનો ઉપસ્થિત રહી નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતાણા. તમારું નામ? તમારું નામ? મારું નામ ગોહિલ વીરભદ્રસિંહ ભૂપેન્દ્રસિંહ છે, રહેવાસી સાંઠખાખરા ગામ છે મારું. શું આખી ઘટના બની હતી તે અત્યારે તમારે કલેક્ટર કચેરી આવવું પડ્યું? મારા ભાઈ રહેવતસિંહ પાંચપીપળા ગામમાં મજૂરને મૂકવા જતા હતા, ત્યાંથી પરત આવતી વખતે બે પોલીસ કોન્સ્ટેબલે ધોરમાર મારેલ હતો, તેથી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને DYSP સાહેબને અમે અરજી કરી છે, જેથી આવા રક્ષકો જો ભક્ષક બનતા હોય તો ખેડૂતોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કામ કરવું કે ન કરવું. પોલીસે ખોટી રીતે માર માર્યો? હા, ખોટી રીતે ધોરમાર માર્યો છે, બહુ સતત માર્યો છે. તેને હોસ્પિટલમાં ભાવનગર દાખલ પણ કરેલા હતા અને એના હિસાબે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સાહેબને, અને આની ઉપર કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ સાથે આવેદનપત્ર આપેલ છે.